નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 14 14 સૈનિક ક્રમ્ય, જેના લેખક છે ડૉક્ટર પ્રકાશ દવે, એમના પાર્ટ 3 વિશે તમને સમજૂતી આપીશ. બરાબર છે? પહેલા પાર્ટમાં આપણે કાવ્યની સમજૂતી સમજ્યા, બરાબર, એનો રાગીત શીખ્યા, બરાબર, અને પછીના પાર્ટ્સમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો શીખ્યા. ત્રીજા પાર્ટમાં આપણે જોવાનું છે કે નીચે આપેલ શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો લખો. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. બરાબર છે? દેશ તો શું આવશે એનું? પરદેશ. દેશનું વિરુદ્ધાર્થી શું આવે? પરદેશ. આઝાદ એનું વિરુદ્ધાર્થી ગુલામ. આઝાદ એનું વિરુદ્ધાર્થી ગુલામ. ઊંચો તો એનું વિરુદ્ધાર્થી નીચો. બરાબર. સ્વાધ્યાયના પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો આવે છે કે નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. દેશનું પરદેશ, આઝાદનું ગુલામ, ઊંચો તો નીચો. બરાબર. હવે પછીનો પ્રશ્ન છે, નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને. હવે હું પપ્પાનો કોટ છે ત્યાં સુધી તમને આપ્યો. બરાબર છે? અહીંયા પછી બધી બ્લેન્ક હોય. બરાબર. અને પછી છે તમને નીચે પાછું જે જ્યાં પૂર્ણ કરવાનું હોય ત્યાં તમને થોડા શબ્દો આપેલા હોય. તો વચ્ચેની લીટી કઈ આવશે? તો હું પપ્પાનો કોટ, પછી હું લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. બની ઠનીને બેસી જઈએ, અક્ષર સાધને નમીએ, ચાલ બજુરા લઈને સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાંતને બી, અમે ઉગામીશું દંડો. ન્યા સુધી તમારે કરવાનું છે. અમે ઉગામીશું દંડો છે એ તમને આપેલું હશે. બરાબર. તો પાછું એકવાર કે હું પપ્પાનો કોટ એટવાય પૂછે, વચ્ચેની બ્લેન્ક છે એ તમારે પૂરવાની છે. લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. બની ઠનીને બેસી જઈએ, અક્ષર સાબને નમીએ, ચાર બચુડા લઈને સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય છો દાનક મેળી, અમે ઉગાડીશું દંડો. બરાબર. ત્યાં સુધી તમારે કરવાનું છે. ઓકે. પછીનો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તમને વાક્ય છે એ આડાઉડ આપ્યું છે. બરાબર. એને તમારે સરસ મજાના સીધા ક્રમમાં ગોઠવવાનું છે. આવું ચશ્મા હું બાના લઈ. ઉદાહરણ શું આપ્યું છે? કે આવું ચશ્મા હું બાના લઈ. તો સીધું વાક્ય શું બનશે? હું બાના ચશ્મા લઈ આવું. હું બાના ચશ્મા લઈ આવું. બરાબર. પછી તમને એક વાક્ય આવ્યું છે, પપ્પાનો આવું હું કોટ લઈ. પપ્પાનો આવું હું કોટ લઈ. હું પપ્પાનો કોટ લઈ આવું. હું પપ્પાનો કોટ લઈ આવું. પછી બીજું છે, પહેરી મજાની ટોપી માથે. પહેરી મજાની ટોપી માથે. તો માથે મજાની ટોપી પહેરી. માથે મજાની ટોપી પહેરી. ત્રીજું છે, રમીએ લઈ સૈનિક સૈનિક લઈ સોટી. રમીએ લઈ સૈનિક સૈનિક લઈ સોટી. લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. બરાબર. લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. આ બધા વાક્યો છે આડાઅડ આપેલા છે, તમારે સીધા કરવાના હતા. તો હું પપ્પાનો કોટ લઈ આવું, પછી માથે મજાની ટોપી પહેરી, લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. બરાબર. પછીનો પ્રશ્ન છે, મને શું થવું ગમે વિષય પર 7-8 વાક્યો લખો. હવે પોતપોતાના અભિપ્રાય આપવાનો છે. બરાબર છે. તમને તમારે ભવિષ્યમાં શું બનવું છે એનો અભિપ્રાય તમારે આપવો છે. કોઈ બધાએ સરખું બનવું હોતું નથી. કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને શિક્ષક બનવું છે. તો પોતપોતાની જે પસંદગી છે એ અલગ અલગ હોય છે. અહીંયા કવિની પસંદગી કઈ છે, એને શું બનવું છે એ હું તમને દર્શાવું છું. મને મોટા થઈ ભણી ગણીને શિક્ષક થવું ગમે છે. મને મોટા થઈ ભણી ગણીને શિક્ષક થવું ગમે છે. મને ભણવાનો અને ભણાવવાનો શોખ છે. મને ભણવાનો અને ભણાવવાનો શોખ છે. હું નિયમિત અભ્યાસ કરું છું.
દરેક પરીક્ષામાં મારો પહેલો નંબર આવે છે. હું મારા વર્ગના મિત્રોને તેમના અભ્યાસમાં મદદ કરું છું. તેમના દાખલામાં આવડે તો શીખું છું, પ્રશ્નોના જવાબમાં આવડે તો સમજાવું છું. વર્ગની દરેક પ્રવૃત્તિમાં હું ભાગ લઉં છું. ભગવાન મારી ઈચ્છા પૂરી કરે તેવી પ્રાર્થના. બરાબર. હવે આ કવિને શિક્ષક બન્યું છે એટલે શિક્ષક તરીકેના ગુણ એને પહેલાં જ વિકસાવી લીધા છે કે એને પરીક્ષામાં પહેલો નંબર આવે છે, વિદ્યાર્થીઓની મદદ કરે છે, દરેક પ્રવૃત્તિમાં ભાગ લે છે, કોઈને ન આવતું હોય તો એ શીખવે છે, નિયમિત અભ્યાસ કરે છે. હવે કોઈને ડૉક્ટર બનવું છે તો કે હું મને ડૉક્ટર બનવાનો શોખ છે તો મને દર્દીઓના દર્દ સમજાય છે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. તમામ પ્રવૃત્તિ જે કંઈ આવતી હોય એ ડૉક્ટરના જે ગુણ હોવા જોઈએ એ અત્યારથી વિકસાવવા જોઈએ. કોઈને સૈનિક બનવું છે તો દેશ પ્રેમ પ્રત્યે એને દાજ હોવી જોઈએ. બરાબર. દેશ પ્રેમ હોવો જોઈએ. કોઈ પણ દેશ આડાઅવળા થાય તો એના પ્રત્યે એને આમ પોતાના દેશ પ્રત્યે માન હોવું જોઈએ. આવા ગુણ સૈનિકના એને વિકસાવવા જોઈએ. તો દરેકે પોતપોતાના જે જે ચોઈસ મીન્સ પસંદગી પ્રમાણે ચાલવાનું છે. બરાબર. તો અહીંયા હું તમારા આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પૂર્ણ કરું. બરાબર. તો હવે તમારી પ્રવૃત્તિ કઈ છે? રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરી, એમાં રંગ પૂરો, પુસ્તકાલયમાંથી સ્ટોરીઓ ગીતો મેળવો અને વર્ગમાં રજૂ કરો. રાષ્ટ્રધ્વજ દોરતા તમારે શીખવાનો છે. બરાબર છે. ઘરે પ્રેક્ટિસ કરવાની છે રાષ્ટ્રધ્વજ દોરવાની. હવે પાછું આપણે હજી એકવાર આ જે ગીત છે એ સમજી લઈએ કે ચાલ પચૂડા લઈને સોટી સૈનિક સૈનિક રામીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભામીએ હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી હું બાના ચશ્મા લઈ આવું કાગળિયા માવીટી બની ટનીને બેસી જઈએ અપ્સર સાહેબને નામીએ બચૂના લઈને સોટી સૈનિક સૈનિક નામીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભામીએ કોઈની હોય જો દાંત મેલી અમે વાવી સુદંડો કોઈની હોય જો દાંત મેલી અમે ઉગામી સુદંડો દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો આઝાદીની કરીને ભારત માતાની ગમી ચાલ બજૂડા લઈને સોટી સૈનિક સૈનિક રમીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભામીએ માથે મજાની પેરી ટોપી ગલીએ ગલીએ ભામીએ. બરાબર. આ રાગ તમે શીખવાનો પ્રયત્ન કરજો અથવા તો કાવ્ય છે એ પાકું કરી લખવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ કાવ્ય પંક્તિ તમને પૂછાઈ શકે છે. જરૂરી નથી કે કાવ્યમાં જે આવી છે એ જ પંક્તિ પૂછાય. બરાબર. અલગ અલગ કાવ્ય પંક્તિ પણ પૂછી શકે છે. તો તમારે આખું કાવ્ય આવડવું ફરજિયાત છે. બરાબર. આ સાથે હું ચેપ્ટર તમારું 14 કમ્પ્લીટ કરું છું. ઓકે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.